नमस्कार मित्रों, पीएम किसान योजना नो लाभ मात्र खेडूतोने ज मळे अने अन्य कोई खोटी रीते आ योजना नो लाभ न ले ए माटे आ योजनाना नियमो सतत एक रीते कड़क करवामां आवी रह्या छे। सरकार अनेक परिवर्तनो एवा करी रही छे के जेथी मात्र अने मात्र खेडूतोने ज आ योजनानो लाभ मळे। जो के नियमोमां जे परिवर्तन आवी रह्यु छे एमां घणा बधा नियमो एवा होय छे के जेनी खेडूतोने जाण होती नथी। आथी घणा बधा खेडूतो एवा छे के जेमणे ई केवायसी સફળતાપૂર્વક કર્યું છે, છતાં જે ગયો હપ્તો હતો એ ખેડૂતોના ખાતામાં જમા નથી થયો અને આ જે પરિવર્તનો આવી રહ્યા છે એના કારણે આવનારા સમયમાં પણ જે ખેડૂતોને હપ્તો મળવાનો છે તેઓને પણ અમુક રીતે સાવચેત રહેવાની જરૂર છે। તો આ વિષયની વાત આપણે આજના વિડીયોમાં કરીશું। તો મિત્રો, પીએમ કિસાન યોજના એટલે 2-2 હજારના 3 હપ્તા આપણા ખેડૂતોના ખાતામાં જમા થાય। હવે આ પીએમ કિસાન યોજનાના છેલ્લા 3 હપ્તાની આપણે વાત કરીએ મિત્રો, તો જે 11મો હપ્તો હતો એ આપણા દેશના 11 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો। પછી જે 12મો હપ્તો આવ્યો એ આપણા દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયો અને આના પછી જે 13મો હપ્તો આવ્યો જે ગત ફેબ્રુઆરી 2023માં જે જમા થયો એ માત્ર 8 કરોડ અને 80 લાખ ખેડૂતોના ખાતામાં જમા થયો। આવું કેમ થયું કે છેલ્લા 3 હપ્તા જે આવી રહ્યા છે એમાં દર વખતે ખેડૂતોની જે લાભાર્થી ખેડૂતો છે એની સંખ્યા ઘટતી જાય છે। આવું એટલા માટે થયું છે મિત્રો કે એના જે નિયમો છે એ કડક કરવામાં આવ્યા છે અને હવે ચુસ્તપણે એનો અમલ સરકાર કરી રહી છે। ઈ કેવાયસીનો જે મહત્વનો નિયમ છે એનો ચુસ્તપણે અમલ થયો છે અને અહીંયા હું તમને એક એવી અપડેટ આપવાનું છું કે ઘણા બધા ખેડૂતોએ ઓનલાઈન ઈ કેવાયસી કર્યું છે, એમને ઓનલાઈન પોર્ટલ ઉપર જે પીએમ કિસાનની પોર્ટલ છે એમાં એમનું કેવાયસી કરેલું પણ ડન બોલે છે, યસ બોલે છે, છતાં તેઓના ખાતામાં જે 13મો હપ્તો છે એ જમા નથી થયો। તો મિત્રો, આના માટે એક જે એક આગળનું જે સ્ટેપ છે એ છે કે આપણે જે આપણું આધાર કાર્ડ છે અને આપણું બેંક એકાઉન્ટ છે એને પણ લિંક કરવું જરૂરી છે। જો તમને 13મો હપ્તો જે ફેબ્રુઆરી મહિનામાં જમા થયો છે એ આપના ખાતામાં ન જમા થયો હોય તો આપણે જે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ છે એમાં જવાનું છે અને એના પછી જે બેનિફિશરી સ્ટેટસ છે એના પર તમે ક્લિક કરશો, તમે તમારો મોબાઈલ નંબર કે આધાર કાર્ડ નંબર નાખશો એટલે તમારું સ્ટેટસ તમને એમાં જોવા મળશે અને એમાં તમારું ઈ કેવાયસી ડન કરેલું બતાવશે કે ઈ કેવાયસી તમે કરેલું છે અને અહીંયા રિજેક્શનનું એક રીઝન આવશે અને એમાં લખેલું હશે કે બેંક અથવા તો જે પોસ્ટ ઓફિસ છે એને તમારો જે ડેટા છે એને તમારો જે રેકોર્ડ છે એને રિજેક્ટ કર્યો છે। આથી બેંકે તમારો રેકોર્ડ રિજેક્ટ કર્યો છે, આથી તમારા ખાતામાં જે આ 13મો હપ્તો છે એ જમા નથી થયો। તો મિત્રો, આના માટે હવે આપણે જે આપણું આધાર કાર્ડ છે, ધારો કે તમારા ખાતામાં 13મો હપ્તો જમા ન થયો હોય અને તમે વેબસાઇટ પર જુઓ છો ને રિજેક્શનમાં તમને આ કારણ બતાવે છે, તો તમારે તમારું આધાર કાર્ડ લઈ અને જે બેંકમાં જે તમારા જે આ પૈસા જમા થાય છે પીએમ કિસાનના ત્યાં જવાનું છે અને પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરાવવાનું છે, કારણ કે ઘણા બધા ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ છે એ આધાર કાર્ડ સાથે કદાચ લિંક ના હોય અથવા તો બેંકના ડેટામાં કોઈ પ્રોબ્લેમ હોય જેના કારણે આ સમસ્યા થઈ હોય। તો જે ખેડૂતોની સંખ્યા મોટી માત્રામાં ઘટી રહી છે, લાભાર્થી ખેડૂતોની સંખ્યા જે મોટી માત્રામાં ઘટી રહી છે એના માટે ઈ કેવાયસીનો નિયમ તો જવાબદાર છે જ, પણ આવા જે બીજા નિયમો છે જે અમલી થયા છે એ પણ એક રીતે જવાબદાર છે। તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ તમને નિયમિત મળે છે કે છેલ્લા થોડા સમયથી એનો હપ્તો આવવામાં વિલંબ થયો છે એ અંગેના આપના અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો। હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે, જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે। જય કિસાન।